हेलो स्टूडेंट, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर वन कम्पोजर नो उपयोग करी HTML फॉर्म नी रचना। आ पाठनी अंदर बोर्ड में पूछायेला MCQ जे छे ए आजे आपणे एने समझी लईए। तो विद्यार्थी मित्रों, अहीं तमने 98 जेटला MCQ आपणे समझीए छीए अने ए तैयार करवाना छे, जेनाथी परीक्षामां आप आमानो कोई पण प्रश्न पूछाय तो तमने ए आवडी शके। तो पहलो प्रश्न छे, उपयोगकर्ता पासेथी जुदा जुदा प्रकारना निवेश एकत्र करवा माटे कया संग्राहक एकमनो उपयोग करवामां आवे छे। तो संग्राहक एकम आवे फॉर्म। बीजो प्रश्न जोईए, इनपुट HTML फॉर्मनी रचना करवा माटे कया घटकनो उपयोग थाय छे। तो इनपुट करवुं छे तो अहीं आवशे फॉर्म। फॉर्मनो घटक अमल करवा माटे कया टेगनो उपयोग थाय छे? तो हा, आपणे जोयो तो ने आगळ पहला लेक्चरमां फॉर्म अने टेगनी अंदर स्लेश फॉर्म। फॉर्म सबमिट करती वखते फॉर्मनी विगतो कया स्थळे मोकलवानी छे तेनी स्पष्टता माटे कई लाक्षणिकतानो उपयोग करवामां आवे छे? तो कई जग्याए मोकलवी छे? तो एक्शन एटले के बी ऑप्शन आवशे अहीं। फॉर्मनी विगतो मोकलती वखते HTTP पद्धति स्पष्ट करवा माटे फॉर्मनी कई लाक्षणिकतानो उपयोग थाय छे? तो मेथडनो। पद्धति स्पष्ट करवा माटे मेथड आवशे। छठो प्रश्न, मेथड लाक्षणिकता साथे कई किंમતનો ઉપયોગ કરવામાં આવે છે? તો ગેટ અને પોસ્ટ આ બે વસ્તુ આપણે વાપરીએ છીએ। સાતમો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની જ અનુમતિ આપે? મર્યાદિત માહિતી શબ્દ આવે એટલે ગેટ। નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર વડે વિગતોને બ્લોક સ્વરૂપે બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા આપે? તો બ્લોક સ્વરૂપે એટલે કે ટેબલ સ્વરૂપે, તો આવે જવાબ પોસ્ટ। નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વડે ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો નિર્દેશ કરવામાં આવે છે? તો પ્રકાર કીધો છે એટલે ટાઈપ આવશે। નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે? એકથી વધુ નિવેશ એટલે શું? એક કરતાં વધારે લીટીઓ તમે ઇનપુટ કરી શકો, તો આવે ટેક્સ એરિયા। 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં ડ્રોપડાઉન યાદી અથવા તો મેનુની રચના કરવા માટે વપરાય છે? તો સિલેક્ટ। નીચેનામાંથી કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેનું IDE છે? IDE નિઃશુલ્ક કીધું છે એટલા માટે આવે કમ્પોઝર। WYSIWYG એટલે કે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, આ દર વખતે પૂછાય છે પરીક્ષામાં પ્રશ્ન। HTML ફોર્મની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ થતો નથી? તો આપણે જોયું હતું આગળ કે ફોર્મ હતું, ઇનપુટ હતું, પણ ઇમેજ હતું નહીં, એટલે કે ઇમેજ ઘટકનો ઉપયોગ નથી થતો। ફોર્મ ઘટકમાં મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ હોય છે? તો જો તમે મેથડની કોઈ પૂર્વ નિર્ધારિત કિંમત નક્કી ના કરો તો ગેટને એ જાતે લઈ લે છે, એટલે કે ગેટ પૂર્વ નિર્ધારિત કિંમત છે। HTML ફોર્મમાં ટેક્સ ફિલ્ડની પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે? તો વેલ્યુ। જે પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવું છે તો વેલ્યુ વાપરવાનો ત્યાં। ટેક્સ એરિયા ઘટકની સાથે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ટેક્સ એરિયા એટલે ઘણી બધી લાઇનો એડ કરી શકાય, એટલા માટે અહીં આવે કોલમ્સ, એટલે કે COLS। નીચેનામાંથી કયો વિકલ્પ ઓપન સોર્સ IDE નું ઉદાહરણ દર્શાવે છે? તો IDE ઓપન સોર્સ IDE તો કમ્પોઝર પણ છે, એટલે કે આ બધાય છે, ત્રણે ત્રણ જી બિલ્ટ ને બધા, એટલે કે આપેલ તમામ। કમ્પોઝરમાં જુદા જુદા ટૂલ બાર અને સ્ટેટસ બારને દર્શાવવા માટે અને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? તો સંતાડવું છે અને બતાડવું છે, તો વ્યૂમાં જવાનું, હાઈડ અને શો ટૂલ, વ્યૂમાં જઈને। કમ્પોઝર સાઇડ મેનેજરમાં વિભાગોને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો આ MCQમાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, તો F9। કમ્પોઝરમાં નવી ફાઇલની રચના કરવા, ફાઇલનો સંગ્રહ કરવા તથા વેબસાઇટને પ્રકાશિત કરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો કમ્પોઝિટ ટૂલ બાર। કમ્પોઝરમાં એડિટ મેનુ, એડિટ મોડ ટૂલબારમાં નીચેનામાંથી કયો મોડ ઉપલબ્ધ નથી? તો વેબ મોડ નથી, આ સિવાયના ત્રણ મોડ નીચે આપણને જોવા મળે છે। કમ્પોઝરમાં વેબ પેજની રૂપરેખા તૈયાર કરવા માટે વેબ પેજના કયા વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે? રૂપરેખા તૈયાર કરવી છે તો ડિઝાઇન વ્યૂ, એટલે કે ડિઝાઇનનો। કમ્પોઝર ફોર્મમાં ઇનપુટ ટેક્સ ફિલ્ડ ઉમેરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? ઇનપુટ શું ઉમેરવું છે?
टेक्स फील्ड एटला माटे इन्सर्ट में जवानु फॉर्म में जवानु अने फॉर्म फील्ड में जवानु होय। कम्पोजर फाइल ने सामान्य रीते क्यूँ एक्सटेन्शन आपवामां आवे छे तो जुओ अहीं ए अने बी बन्ने एटले के डॉट एच टी एम एल अथवा तो डॉट एच टी एम आ बन्ने। कम्पोजर में रेडियो बटन में कोई विकल्प ने फॉर्म जयरे खुले त्यारे पूर्व निर्धारित रीते पसंद करेलू दर्शावा माटे फॉर्म फील्ड प्रॉपर्टी डायलॉग बॉक्स में कया लखाण आग चेकबॉक्स बटन पसंद करवानू होय छे तो सिलेक्टेड उपर इंटीरियल सिलेक्टेड। 27 नंबर प्रश्न एच टी एम एल फॉर्म में कया घटक एक थी वधु लीटीनू लखाण निवेश करवानी सुविधा आपे छे तो टेक्स एरिया एक करता वधारे लीटीनू लखाण। कम्पोजर फॉर्म में बेकग्राउंड ने रंग बदलवा माटे कया मेनू विकल्प नो उपयोग थशे तो बेकग्राउंड कलर करवो छे तो पूछाय छे फॉर्मेट अने एनी अंदर पेज कलर अने बेकग्राउंड। नीचेनामांथी क्यूँ सॉफ्टवेर ओपन सोर्स आईडीई नु उदाहरण छे तो आ बधाय पेलामां अंग्रेजी में नाम था अहीं गुजराती में नाम है प्रश्न एनो ए रीते पण पूछाई सके। नीचेनामांथी एचटीटीपी पद्धति व्यवहार वडे विगतों ने ब्लॉक स्वरूपे मोकलवानी सुविधा पोस्ट आपे छे। फॉर्म एचटीएमएल फॉर्म फील्ड प्रॉपर्टी डायलॉग बॉक्स में इनपुट टेक्स उमेरवा माटे सेनो उपयोग थाय छे तो इनपुट टेक्स कीधी छे तो इन्सर्ट फॉर्म अने फॉर्म फील्ड। एवी ज रीते वधु लखाण होय तो टेक्स एरिया। फॉर्म फील्ड मा फील्ड ने पूर्व निर्धारित किंमत साथे दर्शावा वेल्यू। वेबसाइट ना होम पेज ने क्यूँ नाम आपीने संग्रह थाय छे आ एमसीक्यू में घणी वक्त पूछायेलो छे के ज्यारे तमे वेबसाइट ने संग्रह करो छो त्यारे एनु जे होम पेज तमे लखो छो ए होम पेज ने इंडेक्स डॉट एच टी एम एल थी सेव कर्यु हशे तो ज्यारे पण वेबसाइट खुले त्यारे जे इंडेक्स डॉट एच टी एम एल वाली फाइल हशे ने पेज ए सौथी पहला स्क्रीन उपर आवे। कम्पोजर में वेब पेज की रूपरेखा तैयार डिजाइन व्यू में थाय छे। एचटीएमएल में ड्रॉपडाउन यादी के मेनू की रचना करवा माटे कया घटकनो उपयोग थाय छे सिलेक्ट अने स्लेश सिलेक्ट। एचटीएमएल में कोनो उपयोगकर्ता पासेथी जुदा जुदा प्रकारनी विगतो मेळववा माटे थाय छे तो विगतो मेळववी छे तो फॉर्म। एचटीएमएल फॉर्म में घटक में नीचेनामांथी कई लाक्षणिकतानो उपयोग करी शकाय छे लाक्षणिकता तो एक्शन मेथड। एचटीएमएल फॉर्मनी विगतो मोकलती वक्ते एचटीटीपी पद्धति स्पष्ट करवा माटे नीचेनामांथी फॉर्मनी कई लाक्षणिकतानो उपयोग थाय छे तो मेथड। एचटीएमएल फॉर्ममां नीचेनामांथी कई इनपुट टेगनी लाक्षणिकता छे जो आ खास याद रखो कि इनपुट टेगनी लाक्षणिकता कीधी छे तो आपेल तमाम एटले के टेक्स पण छे नेम पण छे अने वेल्यू पण छे। एचटीएमएल फॉर्म में नीचेनामांथी क्या बटन पर क्लिक करवाथी फॉर्म में दाखल करवामां आवेली विगत ने पूर्व निर्धारित किंमत साथ दर्शावामां आवे छे तो रीसेट। प्रोग्रामरे सॉफ्टवेर नो विकास करवा माटेनी संपूर्ण सुविधा पूरो पाडतो विनियोग कयो छे तो हाँ जेने आपणे आईडीई हमणां आगळ तमने आयु आईडीई एनुं फूल फॉर्म छे इंटीग्रेटेड डेवलपमेंट एनवायरमेंट। नीचेनामांथी कई वेबसाइटनो उपयोग करीने कम्पोजर डाउनलोड करी शकाय छे तो डी एचटीटीपी www.composer.net माथी। सीएसएसनुं पूरुं नाम छे कैस्केडिंग स्टाइल सीट। कम्पोजरमां नवी फाइलनी रचना करवा फाइल खोलवा फाइलनो संग्रह करवा तथा वेब साइटने प्रकाशित करवा माटे कया टूलबारनो उपयोग थाय छे कम्पोजिशन टूलबार जेमां आपणे आ बधा काम करी शकीए छीए। कम्पोजरमां पेज पेननी डाबी बाजू नीचेनामांथी कयो विभाग दर्शावामां आवे छे तो डाबी बाजू आ त्रणे त्रण ऑप्शन छे એટલે આપેલ તમામ। કમ્પોઝરમાં એડિટ મોડ ટૂલબાર સુધારા કરવા માટેની કેટલી સુવિધાઓ છે ત્રણ સુવિધાઓ છે। કમ્પોઝરમાં હાલમાં ખોલવામાં આવેલી હોય તેવી ફાઇલ ખોલવા માટે કયો મેનુ વિકલ્પ ઉપયોગી છે હાલમાં ખોલેલી એટલે કે એક બે કોઈ એક કે બે ફાઇલો ખોલી હોય એ પહેલાંની ફાઇલ ખોલવી છે તમારે તો ફાઇલમાં જઈને રિસેન્ટ પેજમાં જતું રહેવાનું। કમ્પોઝરમાં કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને ફોર્મમાં લેબલ ઉમેરી શકાય છે તો લેબલ ઉપર ઉમેરવા માટે ફોર્મમાં જવાનું અને ડિફાઇન્ડ લેબલ। કમ્પોઝરમાં ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સની નીચેનામાંથી કયો વિભાગ જોવા મળતો નથી તો ફોર્મ નેમ જોવા નથી મળતું ત્યાં તમને ફોર્મ ટાઈપ જોવા મળશે અને ફોર્મ સેટિંગ ફિલ્ડ સેટિંગ જોવા મળશે।
કમ્પોઝર ફોર્મમાં કયા મેનુનો વિકલ્પનો ઉપયોગ કરીને પસંદ કરેલી પસંદગી યાદી તૈયાર કરી શકાય છે? જે આપણે ડ્રોપડાઉન મેનુ બનાવવું હોય તો ફોર્મમાં જવાનું અને સિલેક્ટેડ લિસ્ટમાં જવાનું, સિલેક્શન લિસ્ટમાં. HTML ફોર્મમાં નિવેશ ઘટકને અમલમાં મૂકવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? નિવેશ ઘટક, નિવેશ એટલે ઇનપુટ, તો ઇનપુટ ટેગ. ફોર્મમાં મેથડ લાક્ષણિકતા સાથે કઈ કિંમતનો ઉપયોગ કરી શકાય છે? તો ગેટ અને પોસ્ટ સાથે પોસ્ટનો ઉપયોગ થાય. HTML ફોર્મમાં વિકલ્પોના જૂથમાં એકથી વધુ વિકલ્પ પસંદ કરવા માટે કયો એક કરતાં વધારે વિકલ્પ પસંદ કરવું છે? તો ચેકબોક્સ આવે. હવે જુઓ, IDEનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. વેબસાઇટને તમે ડાઉનલોડ કરવી હોય તો www.composer.net, આ બીજી વખત આ રીતે પણ પૂછાય, એટલે કે પહેલાંની અંદર HTTP લખેલું હતું, અહીંયા ડાયરેક્ટ આ રીતે પણ પ્રશ્ન હોઈ શકે. કમ્પોઝરમાં કોના ઉપયોગથી સ્થાનિક અથવા દૂર સ્થિત સર્વર એમ બંને સ્થાને રહેલી ફાઇલને ઝડપતાથી ઉપયોગ કરી શકાય છે? તો સાઇડ મેનેજરથી આ કામ થઈ શકે. સ્થાનિક અને દૂરસ્થરી સર્વર ઉપર, આ બંને ઉપર ફાઇલને ઝડપતાથી મોકલી શકાશે. કમ્પોઝરમાં લખાણની ગોઠવણી કરવા નિશાની એટલે કે બુલેટ્સ અને અનુક્રમ ઉમેરવા તથા ગોઠવણી કરવા માટે કરવા અન્ય કાર્ય કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2, આ બંનેનો ઉપયોગ થશે ત્યાં. કમ્પોઝરમાં બનાવેલી ફાઇલ વેબસાઇટ ફાઇલને સંગ્રહ કરવા માટે કયું એક્સટેન્શન લાગે છે? તો .html. ફોર્મ કેટલા પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે? તો ફોર્મ પણ બે પ્રકારની જ લાક્ષણિકતા ધરાવે છે. ફોર્મની કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી, તો આ પ્રશ્ન પણ આગળ આવી ગયો છે. તો ગેટ મર્યાદિત શબ્દ આવે એટલે ફોર્મમાં રેડિયો બટન, તમારે રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ કે ચેકબોક્સ આ પ્રકારની વિગતો જ્યારે ઉમેરવી હોય તો કયા ટેગનો ઉપયોગ થશે? તો ઇનપુટ ટેગનો જ ઉપયોગ થાય છે. નીચેનામાંથી કયો બટન ક્લિક કરવાથી ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગત દૂર કરી ફોર્મને પૂર્વ નિર્ધારિત રીતે કિંમત સાથે દર્શાવવામાં આવે છે? એટલે શું કહે છે, તમે જે દાખલ કર્યું છે એને તમારે કાઢી નાખવું છે, અને જે એની પૂર્વ નિર્ધારિત કિંમત છે એ જ રાખવી છે, જે ઝીરો અથવા બ્લેન્ક હોય તો એને રિસેન્ટ કરવું પડે. નીચેનામાંથી કયો વિકલ્પ ઓપન સોર્સ IDEનું ઉદાહરણ નથી? તો નેટ ચેઇન. નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ HTMLના ફોર્મના ટેક્સ્ટ એરિયા ઘટકમાં વપરાય છે? તો ટેક્સ્ટ એરિયા ઘટકની અંદર રો અને કોલમ આ બે વપરાય છે, એટલે કે સી. કમ્પોઝર ટૂલબાર અને સ્ટેટસ બારને દર્શાવવા અને સંતાડવા માટે આ પણ આગળ પ્રશ્ન આવી ગયેલો છે. વ્યૂ મેનુમાં જવાનું અને શો અને હાઈડ આપવાનું. નીચેનામાંથી કયા ત્રણ મોડ એડિટ મોડ ટૂલબારમાં આપવામાં આવેલા છે? તો નોર્મલ, HTML, ટેગ અને વ્યૂ. નીચેનામાંથી કઈ કી દબાવીને સાઇડ મેનેજર વિભાગને બંધ કરી શકાય છે? આ પણ આગળ આવી ગયો. તો F9નો ઉપયોગ થાય છે. પહેલી વખત કમ્પોઝર ચાલુ કરવાથી નીચેનામાંથી કયું વેબ પેજનું નામ દર્શાવે છે? તો અનટાઇટલ. હજી તમે એને નામ નથી આપ્યું તો અનટાઇટલ આવશે ત્યાં. કમ્પોઝરમાં નેમ ક્ષેત્ર માટે લેબલ ઉમેરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો લેબલ ઉમેરવું છે તો ઇન્સર્ટ મેનુમાં જાઓ, ફોર્મ અને એમાં ડિફાઇન લેબલ. એવી જ રીતે ફોર્મ પ્રોપર્ટીના ડાયલોગ બોક્સમાં કયા વિકલ્પ જોવા મળે છે? તો એની અંદર તમને ફિલ્ડ નેમ, એક્શન URL અને મેથડનો ઉપયોગ થશે. નીચેનામાંથી કયો આઇકન કમ્પોઝરના કમ્પોઝિશન ટૂલબાર પર જોવા મળે છે? તો સેવ જોવા મળશે. અને આ જે બોલ્ડ અને બોલ્ડ બોડી ટેક્સ્ટ એ બધું તમને ફોર્મેટની અંદર જોવા મળે, ફોર્મેટ મેનુમાં. કમ્પોઝરમાં પસંદગી યાદી બનાવવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થશે? તો ફોર્મમાં જઈને સિલેક્શન લિસ્ટ. વેબ બ્રાઉઝરમાં વેબ પેજને દર્શાવવા પાનાનું શીર્ષક બ્રાઉઝર વિન્ડોના કયા ભાગમાં જોવા મળે છે? તો ટાઇટલ બાર ઉપર જોવા મળશે. જે તમે શીર્ષક આપશો વેબ પેજનું એ ટાઇટલ બારમાં જોવા મળે. નીચેનામાંથી કોણ મુલાકાતીની વિગતો દાખલ કરતાં વધુ સંવાહન અને નિયંત્રણ પૂરું પાડે છે? તો HTML ફોર્મ. ફોર્મ ઘટકની કઈ લાક્ષણિકતા વડે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરે? તો સ્થાન મોકલવાનું કે એટલે એક્શન. ફોર્મમાં ઉપલબ્ધ વિકલ્પમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો છે એવું કયા નિવેશ એકમનો ઉપયોગ થશે એમાં? તો રેડિયો બટન. ફોર્મમાં નોંધ, અહેવાલ અને કોઈ પણ પ્રકારની લાંબી સમજૂતી લખવાની હોય તો કયા ઘટકનો ઉપયોગ થાય? ટેક્સ એરિયાનો.
નીચેનામાંથી કયો વિકલ્પ આઈડીઈએસનું ઉદાહરણ દર્શાવે છે? તો આ પણ પ્રશ્ન આગળ આવી ગયો છે. આ એક પ્રશ્ન તો પૂછાતો જ હોય છે, આઈડીઈનું એટલે કે આપેલ તમામ. કમ્પોઝરમાં કોઈ એક સાઈડમાં અથવા એકથી વધુ સાઈડ વચ્ચેના નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સક્ષમ સાધન કહ્યું તો સાઈડ મેનેજર. કમ્પોઝરમાં પેજ પેનની ડાબી બાજુમાં આવેલા વિભાગમાં HTML કોડની તમામ વિગતો દર્શાવવામાં આવે છે, તે સોર્સ કોડ સુધારવામાં મદદરૂપ બને છે. તો સોર્સ આવશે. કમ્પોઝરના ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં કયો વિકલ્પ જોવા મળતો નથી? તો ડાયલોગ બોક્સની અંદર ફોર્મ ફિલ્ડ વેલ્યુ એ જોવા નથી મળતું. HTML ફોર્મમાં રેડિયો બટન, ટેક્સ એરિયા, ચેકબોક્સ એ તમને કયા ઘટકમાં જોવા મળશે? ઇનપુટમાં. સો હાઈડવાળો પણ આવી ગયેલો પ્રશ્ન છે. કમ્પોઝરમાં એડિટ ટૂલબાર જે છે, એડિટ મોડ જે છે ટૂલબારનો, કયો મોડ બ્રાઉઝરમાં જોઈ શકાય તે પ્રકારના પાનાનો દેખાવ દર્શાવે છે? તો જે વ્યૂ મોડ છે એને દેખી શકાય એ પ્રકારનો, એટલે કે એનો જે દેખાવ જે છે એ સીધો બ્રાઉઝરમાં સીધો એવો ને એવો દેખાવ જોવા મળે છે. કમ્પોઝરમાં વેબ પેજની રૂપરેખા તૈયાર કરવા માટે પેજ પેનના કયા વિભાગ રૂપરેખા તૈયાર કરવી છે? તો ડિઝાઇન વ્યૂ. ફોર્મની રચના કરવા માટે ઇન્સર્ટ ફોર્મ અને ફોર્મ ફિલ્ડ લેવામાં આવે છે. વેબ પેજને બ્રાઉઝરમાં દર્શાવવામાં આવે ત્યારે જેનું શીર્ષક છે ટાઇટલ બારમાં જોવા મળશે. એની લાક્ષણિકતા છે, મેથડ છે નિઃશુલ્ક HTML ફોર્મમાં ફોર્મ ઘટકની લાક્ષણિકતાની કિંમત છે એક્શન દર્શાવે છે. એક કરતાં વધુ લીટી હોય તો ટેક્સ એરિયા આવશે, સો હાઈડ કરી શકાશે. હવે કમ્પોઝરમાં ફોર્મમાં રંગની સીમા રેખા સાથે, હવે આ ખાસ યાદ રાખજો કે કમ્પોઝરમાં જ્યારે તમે ફોર્મ બનાવો છો તો તેની આજુબાજુ આછા ભૂરા રંગની એક ડોટ ડોટ સીમારેખા આવે છે, લાઇન, એની વચ્ચે જ ફોર્મ તૈયાર થાય છે. ફોર્મ ફિલ્ડમાં ટેક્સ એરિયા જે છે એમાં ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં ફોર્મ ફિલ્ડ ટાઈપમાંથી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે? તો ટેક્સ ક્લોઝ કરવા માટે F9 આપણે જોયું તો આગળ, સાઈડ મેનેજરને બંધ કરવા માટે. અને ચેકબોક્સની પૂર્વનિર્ધારિત રીતે પસંદ કરેલું દર્શાવવા માટે ઇન્ટિરિયલ ચેકડ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે છે. એવી જ રીતે કમ્પોઝરની અંદર જો બેકગ્રાઉન્ડ કલર તમારે લેવો હોય તો મેનુમાં, તો કયા મેનુનો ઉપયોગ થશે? તો ફોર્મેટ મેનુમાં જવાનું, એમાંથી પેજ કલર અને બેકગ્રાઉન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 1 MCQ છે જે બોર્ડમાં છેલ્લા 5-10 વર્ષમાં પૂછાયેલા છે એ, તો તમારે આ તૈયાર કરી લેવાના. થેન્ક યુ.